सब्सक्राइब करो ये है न्यूज इंडिया चैनल ने पची यूट्यूब ऐप पर बेल आइकोन नू बटन दबावो अने निहारो ये है न्यूज इंडिया चैनल। अखिल भारतीय विद्यार्थी परिषद थरात शाखा ने थरात पुलिस परिवार द्वारा आज रोज थरात ना मुख्य चार रस्ता पर ट्राफिक ने लई एक झुंबेश हाथ धरवामां आवी हती, जेमां ट्राफिक ना नियमों पालन करता वाहन चालकों जेम के मोटरसाइकल चालकों ने हेलमेट पहेरी होय तेमज कार चालके सीट बेल्ट लगावी होय तेमने गुलाबनो फूल आपी सन्मान करवामां आव्यो हतो, जेमां वाहन चालक ने पोतानी सेफ्टी माटे ट्राफिक नियमोनो पालन करवा तेमज अन्य लोकोने पण ट्राफिक नियमोनो पालन करावा समझावामां आव्या हता। आ कार्यक्रममां अखिल भारतीय विद्यार्थी परिषद एबीवीपीना थरात शाखाना नगर मंत्री राजेशभाई जोशी नानोल प्रकाशभाई सुतार सहितनी एबीवीपीनी टीम तेमज पोलिस परिवारमांथी थरात पोलिस स्टेशन पोलिस इंस्पेक्टर NS खोखर सहित ट्राफिक विभागनो पोलिस स्टाफ उपस्थित रहीने લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સૂચન કરવામાં આવ્યું હતું। આજે થરાદ ચાર રસ્તા ખાતે એબીવીપી અને થરાદ પોલીસ પરિવાર દ્વારા જે ટ્રાફિક ડ્રાઇવનું અહીંયા આયોજન કરવામાં આવ્યું, જેમાં અમે લોકોએ ટ્રાફિકના નિયમોનું જે પાલન કરે છે એમને ફૂલ આપીને અને જે ટ્રાફિકના નિયમોને ફોલો નથી કરતા એમને મેમો પણ આપેલા છે અને એની સાથે સાથે કે હું ટ્રાફિક ઇડિયટ છું એવા લોકો સાથે એમના ફોટો પણ લીધેલા છે, જેથી કરીને એ લોકોને પણ અનુભૂતિ થાય કે અમારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ। અને આ જે પ્રોગ્રામ છે એનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે પોલીસનો કોઈને દંડવાનો ઈરાદો નથી હોતો, પોલીસ ફક્ત એક જ ઈચ્છે છે કે તમે તમારી સેફ્ટી માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને થરાદ પોલીસ પરિવાર અને એબીવીપી આ બંનેનો આ જ ઉદ્દેશ્ય આ કાર્યક્રમ। બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં આગ લાગવાની ઘટના અનેકો જગ્યાએ બનતી હોય છે, ત્યારે અમુક વખત આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોય છે જેના લીધે મોટું નુકસાન પણ સર્જાતું હોય છે। મકાન હોય કે પછી દુકાન કે ફેક્ટરી હોય ત્યાં કોઈ કારણવશ આગ લાગવાની ઘટના બને છે, ત્યારે આગથી જાન અને માલનું નુકસાન પણ મોટા પ્રમાણમાં સર્જાતું હોય છે। ત્યારે આજે શક્તિપીઠ અંબાજીથી 30 કિલોમીટર દૂર આવેલા મંડાલી ગામના એક મકાનમાં બપોરના સમય અચાનક આગનો બનાવ બન્યો હતો, જેમાં દાતા તાલુકાના મંડાલી ગામમાં આવેલા એક રહેણાંક પાકા મકાનમાં ઉપર ઘાસચારો ભરેલો હતો અને તેમાં કોઈ કારણસર આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। મંડાલી ગામમાં આવેલા મકાનમાં આગ લાગતા લોકો દોડી આવ્યા હતા અને મકાનના ઉપરના ભાગે ઘાસચારાને કારણે અગમ્ય કારણસર આગ લાગી હતી। લોકોએ ફાયર બ્રિગેડ અંબાજીને જાણ કરી હતી। મકાનના આજુબાજુમાં રહેતા લોકોએ તાત્કાલિક દોડી આવી ઘાસચારો નીચે નાખ્યો હતો અને પાણીથી આગ બુઝાવવા માટેનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો અને મોટી જાનહાનિ ટળી હતી। પાલનપુર તાલુકાના સૂરજપુરા ખેમાણા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા શાળાની બાળાઓ અને ગ્રામજનો દ્વારા રથના વધામણા કરી વાસ્તે ગાસ્તે ભવ્ય સ્વાગત કરાયું હતું। પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરની અધ્યક્ષતામાં યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમારોહમાં ગ્રામજનોને સહાય કીટ વિતરણ, લાભાર્થીઓની સાફલ્ય ગાથા અને નાટક સહિતનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે છેવાડાના લોકો સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચે તે માટે પ્રધાનમંત્રીશ્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાવી છે, જેના દ્વારા ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને વિવિધ યોજનાઓના લાભ મળી રહ્યા છે। લોકો આર્થિક રીતે પગભર બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક હિતકારી પગલાં લેવામાં આવ્યા છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો લાભ લોકો સુધી પહોંચે તે માટે પ્રધાનમંત્રીએ ખુદ લાભાર્થીઓ સાથે સંવાદ કરી માહિતી મેળવી રહ્યા છે, ત્યારે આપણે સૌ આ રથયાત્રા થકી 100% લક્ષ્યાંકના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને સાકાર કરવા સાથ આપવો જોઈએ એમ ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય શાખા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પમાં 55 લોકો ટીબીના 10 દર્દીઓએ અને 3 સિક્સેલના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી। કુલ 147 લોકોએ કેમ્પનો લાભ લીધો હતો। નવા 7 લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ બનાવી 3 લાભાર્થીઓને સ્થળ પર વિતરણ કરવામાં આવ્યા હતા, જ્યારે મારું ભારતમાં 3 સ્વયંસેવકની નોંધણી કરવામાં આવી હતી। તે ઉપરાંત ધરતી કરે પુકાર નાટ્યકૃતિ દ્વારા ગ્રામજનોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું, તેમજ ખેડૂતોને ખેતીમાં ડ્રોન ટેકનોલોજીનું મહત્વ સમજાવવા માટે ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। કુલ 147 લોકોએ વિકસિત ભારતના શપથ લીધા હતા। આ પ્રસંગે મામલતદાર શૈલેષભાઈ પ્રજાપતિ, તાલુકા વિસ્તરણ અધિકારી રાકેશભાઈ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર દીપકભાઈ અનાવાડિયા, પાલનપુર એપીએમસીના વાઇસ ચેરમેન ભગુભાઈ પટેલ, સંગઠન મહામંત્રી ભીખુસિંહ ડાભી સહિત અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।
ઉદ્દેશ આ જે રથ છે એ રથનો ઉદ્દેશ સરકારે જેટલી યોજનાઓ ઘડી છે જે યોજનાઓનો સરકારે લોકો વચ્ચે મૂકી છે એ યોજનાઓનું પાલન થાય છે કે કેમ એ યોજનાઓથી કોઈ વંચિત તો નથી એની ચિંતા કરી છે અને એની ખાતરી કરવા આ રથ આવેલો છે આપ આજુબાજુ બધા બોર્ડ જોઈ શકો છો મોદી સરકારની ગેરંટીના ઘણા બધા બેનર્સ લાગેલા છે એ બેનર્સ સરકારે કરેલી કામની વાસ્તવિકતા દર્શાવે છે ફરીથી વાત કરું તો આ રથનો જે મુખ્ય ઉદ્દેશ છે એ સરકારે આ રથ સાથે 17 અલગ અલગ યોજનાઓ જેનાથી છેવાડાનો કોઈ માણસ કોઈ પરિવાર વંચિત ન રહે એની ખાતરી કરવા માટે આ એક રથ આયોજિત કરેલ છે અને એના ભાગરૂપે હું આપને વાત કરું તો એક છે આયુષ્યમાન ભારત યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દીનદયાળ અંત્યોદય યોજના પીએમ કિસાન પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સ્વામિત્વ જનધન પ્રધાનમંત્રી પોષણ યોજના પ્રધાનમંત્રી પ્રણામ નેનો ફર્ટિલાઇઝર હર ઘર જલ આ તમામ પ્રકારની યોજનાઓનો સરકારે આ રથ સાથે સમાવેશ કરેલ છે બનાસકાંઠા જિલ્લાના બાબરજુના પ્રાથમિક શાળા તથા પેટા શાળાના બાળકોને સ્વર્ગીય પ્રિયંકાબા મહેશી રાઠોડની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પિતા મહેશી રામભા રાઠોડ દ્વારા ગુલાબજાંબુ જલેબી શાકપુરી અને દાળ ભાતનું તિથિ ભોજન આપવામાં આવ્યું હતું તેમજ બાબરની તમામ શાળાઓના બાળકોને ગુંદી અને ગાંઠિયાનું તિથિ ભોજન નિમિત્તે આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન રાઠોડ મહેશી રામભાના પરિવારજનો તેમજ સગા સંબંધીઓ શાળાના આચાર્ય પ્રભુભાઈ માળી તેમજ શાળાના સ્ટાફના શિક્ષકો સહિત બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વર્ગીય પ્રિયંકાબાના આત્માને શાંતિ મળે તેવી ભગવાનને પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પ્રિયંકાબાએ મહેશજી રાઠોડ જે બાબરજીના પીકેન્દ્ર શાળાના વિદ્યાર્થી હતા એમની પુણ્યતિથિ નિમિત્તે આજે એમના પરિવાર તરફથી બાબરજીના પીકેન્દ્ર શાળામાં તિથિ ભોજન રાખવામાં આવ્યું છે જેમાં સંપૂર્ણ ભોજન એમાં મીઠાઈ દાળ ભાત પૂરી શાક અને આજુબાજુની જે અમારી પેટા શાળા છે એમાં રેલવે સ્ટેશન માલોસરના બાળકો પણ અહીં જમવા આવ્યા છે એના સિવાય બાભરની તમામ શાળાઓમાં એમના તરફથી બુંદી ગાંઠિયાનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ પ્રિયંકાબા મહેશજી રાઠોડ કે જે અમારી શાળાના પ્રિય વિદ્યાર્થી હતા એમના પરિવારને જે તકલીફ આવી છે એને સહન કરવાની ભગવાન શક્તિ આપે અને પ્રિયંકાબાના આત્માને વૈકુંઠમાં વાસ થાય મોક્ષ મળે સદગતિ થાય એવી બાભરજીના શાળા પરિવાર તરફથી અમે બધાએ હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રચાર પ્રસાર કરતો રથ તારીખ 9 ડિસેમ્બર 2023 રોજ વાવ તાલુકાના ડેડાવા ગામે આવી પહોંચ્યો હતો જ્યાં ગ્રામજનો દ્વારા રથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગ્રામજનોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી તેમજ નામ નોંધણી KYC અંગેની કામગીરી કરી લાભાર્થીઓને સ્થળ પર જ લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા જે અંતર્ગત લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા હતા તેમજ દર્દીઓને TB સ્કિનિંગ અને દર્દીઓનું સિક સેલ એનેમિયા સ્કિનિંગ કરવામાં આવ્યું હતું હાજર લાભાર્થીઓ સહિત ગ્રામજનો તેમજ લાભાર્થીઓએ વિકસિત ભારત બનાવવા અંગેના સંકલ્પ સાથે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા આ યાત્રા દરમિયાન APMC ચેરમેન નાગજીભાઈ પટેલ વાઇસ ચેરમેન ભૂરાભાઈ આસલ વાવ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ધનજીભાઈ ગોહિલ પૂર્વ મહામંત્રી રામસિંહભાઈ રાજપૂત ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ વ્યાસ તેમજ ભરત સોઢા વાવ મામલતદાર SB વાઘેલા તાલુકા વિકાસ અધિકારી ઇન્ચાર્જ સંજયભાઈ મહેતા વાવ તાલુકા હેલ્થ ઓફિસર ભરતભાઈ મણવર કનુભાઈ બારોટ કિશોરભાઈ બારોટ તલાટી ક્રમ મંત્રી શ્રી મેડિકલ સ્ટાફ આંગણવાડી કાર્યકરો સહિતના અધિકારીશ્રીઓ પદાધિકારીઓશ્રીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સંકલ્પ વિકસિત યાત્રા આજે
નેડાવા ગામે હતી અને એમાં અમારા પાર્ટીના સૌ આગેવાનો ગંજીભાઈ, નાગજીભાઈ, ભગવાનભાઈ, પાર્ટીના પ્રમુખેશ્વરભાઈ, મહામંત્રી પ્રકાશભાઈ, ભરતભાઈ, રામસિંહભાઈ, અધિકારીઓ મામલદારશ્રી, ટીડીઓશ્રી બધા ઉપસ્થિત રહ્યા હતા. અને જે આદરણીય મોદી સાહેબનો સંકલ્પ છે 2047 સુધીમાં દેશ વિકસિત બનાવવાનો, એના શપથ લઈને યોજનાઓથી વંચિત લોકોને યોજનાઓનો લાભ આપવા માટે સરકારી તંત્ર દ્વારા સફળ પ્રયત્ન કરવામાં આવ્યો છે. સૌ સાથે મળીને 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ દોહરાવ્યો હતો અને આદરણીય મોદી સાહેબનું લાઈવ પ્રવચન પણ સૌ લોકોએ નેડાવાના સૌ જનતાએ સાંભળ્યું હતું. સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.